ગુજરાત નમસ્તે બાળ મિત્રો કેમ છો ધોરણ સાત ગણિતનું પ્રકરણ ત્રીજું માહિતી નું નિયમન તેમાં આજે આપણે તક અને સંભાવના વિશે શીખવાના છીએ આપણે રોજબરોજનું જીવન જીવીએ છીએ તો એમાં ઘણી વખત આપણે આ તક અને સંભાવનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણા જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિ આવે છે કે જેમાં આ તક અને સંભાવના વણાયેલા છે જેમ કે આપણે ઘેરથી નીકળીએ અને ચોમાસાની ઋતુ છે તો આપણને મનમાં થાય કે આજે વરસાદ આવશે ક્યારેક જો વાતાવરણ ચોખ્ખું હોય તો આપણને થાય ને કે આજે વરસાદ આવશે નહીં ક્યારેક મમ્મી આપણને કહે કે રેનકોટ અથવા તો છત્રી લેતા જાઓ તો આપણે કહીએ ના મમ્મી રહેવા દે ને આજે તો વરસાદ નથી આવવાનો થાય છે ને આવું તો આવી બીજી પણ પરિસ્થિતિ હોય છે કે જેમાં આપણે શક્યતાઓ જોઈએ છીએ કે આવું થાશે અથવા તો આવું નહીં બને થાય ને તમે કો જો એને તમારે ક્યારેય એવું થાય છે કે આવું થાશે અને આવું નહીં થાય એવી ઘટના બને છે હાથ ઊંચો કરો ક્યાં બને છે હા એવી ઘટના બોલવાની છે કે જેમાં શક્યતા હોય અથવા ન હોય સ્કૂલ જાતી વખતે કઈ શક્યતા હા એ તો મેં કીધું બરોબર છે બીજી તમને આપણા રૂમની શક્યતાની વાત કરું લાઈટ છે ને હું એવું કહું કે લાઈટ હવે જતી રહેશે તો એની શક્યતા ખરી હા અથવા ના આપણને ચોક્કસ ખ્યાલ નથી હોતો હોય છે અચાનક વહી જાય તો આપણને ખ્યાલ હોય કે હવે લાઈટ જતી રહેશે નથી હોતો ને તો એવી રીતે આપણે જોઈએ તો આપણે આજે ઘરે જઈએ અને આપણે ટીવી ચાલુ કરીએ અને આપણે ગમતું હોય એવું પિક્ચર ટીવી માં આવતું હોય એવી શક્યતા ખરી ના અને હા પણ આપણને ખબર નથી કે પિક્ચર ચાલે છે સર એવું છે ને તો એવું જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિ હોય છે આજે કયો વાર વિપુલભાઈ જવાબ આપો શનિવાર હવે હું એમ કઉ કે આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે તો શક્યતા ખરી હિમાનીબેન જવાબ આપો હા જો એક શક્યતા હામાં આવી એક શક્યતા એવી છે કે જેમાં આપણે કંઈ કહી શકીએ નહીં તો આવી ઘણી બધી આપણી પાસે શક્યતાઓ રહેલી છે એના વિશે જ આજે અભ્યાસ કરવાનો છે આપણે જોઈએ કે આવી અમુક શક્યતાઓ એના વિશે અભ્યાસ કરીએ તો હું પહેલી શક્યતા કહું કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે શક્યતા ખરી પલકબેન જવાબ આપો પલક કીધું કે હા શક્યતા ખરી જીગરભાઈ ના જીગરભાઈ ના શા માટે જીગરભાઈ એવું છે કે ઉત્તરમાં ઉગે છે સરસ સરસ બહુ કે પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં હાથ તો હું એમ કહું કે પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે તો એની શક્યતા છે ના એટલે કે શક્યતા નથી બીજું આપણે ઉદાહરણ લઈએ કે કીડીની લંબાઈ ત્રણ મીટર સુધી વધે શક્યતા ખરી કિશનભાઈ ના આપણે ખબર છે કે કીડીનું કદ કેવડું હોય છે ત્રણ મીટર સુધી એની લંબાઈ વધે નહીં તો એની શક્યતા પણ નથી વધુ એક ઉદાહરણ લઈએ ભારત આગામી વન ડે શ્રેણી જીતશે ક્રિકેટ મેચ જોઉં છો હા હવે ભારત આગળ વન ડે ક્રિકેટની શ્રેણી રમવાનું છે તો એ જીતશે એની શક્યતા ખરી રૂપાલીબેન હા રૂપાલી બેન છે ના વિશ્વજીતભાઈ ના કિશનભાઈ હા શૈલેષ ભાઈ ના શૈલેષ તો આપણે કહી શકશું કે જીતશે કે હારશે તો એની શક્યતા ભાઈ હા પણ આવી શકે અને ના પણ આવી શકે એ તો રમાય પછી ખબર પડે અગાઉથી આપણને ખબર પડે નહીં વધુ એક ઉદાહરણ લઈએ મોટા કદનો ઘન લેવામાં આવે તો તેની બાજુ પણ મોટી હશે તો આ શક્યતા ખરી પાસે આ મોટા કદ કદનો ઘન તો આની બાજુની લંબાઈ એના કરતા મોટી છે હિમાની હા આપણે ચોક્કસ કહી શકશું કે હા મોટા કદનો ઘન લીધો એટલે એની બાજુની લંબાઈ એનું બાજુનું માપ પણ મોટું જોવાનું આપણે હા જવાબ આપી શકીએ વધુ એક ઉદાહરણથી સમજીએ વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લેવામાં આવે તો તેની ત્રિજ્યા પણ વધુ હશે બોલો આમાં શક્યતા ખરી નિકિતાબેન જવાબ આપો હા બીજા કોઈ આપશે જવાબ નિકિતાબેનનું કેવું છે કે હા કે વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લઈએ તો એની ત્રિજ્યા પણ વધારે હશે રાહુલભાઈ કંઈક વિચારે છે રાહુલભાઈ કહે છે ના ના ઓકે આપણે જોઈએ આ વર્તુળ ક્ષેત્રફળ હવે એના કરતા વધારે ક્ષેત્રફળ ધરાવતું મેં વર્તુળ લીધું તો આ વર્તુળ કરતા આ વધારે ક્ષેત્રફળ વાળા વર્તુળની ત્રિજ્યા વધારે હશે કે નહીં હોય વિશ્વજીતભાઈ હા આપણે જોઈએ નાનું વર્તુળ છે એની ત્રિજિયા કેટલી છે ચાર સેમી અને મોટું વર્તુળ છે એની સેમી તો આપણે જોઈ શકીએ કે વધારે ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લઈએ તો એની ત્રિજિયા પણ વધારે જ હોય તો આ બધી છે એ આપણા જીવનમાં આવતી શક્યતાઓ છે આવી તો ઘણી બધી શક્યતાઓ છે આપણા અભ્યાસ સાથે સંલગ્ન એવી શક્યતાઓની આપણે વાત કરી તો એના વિશે જ આજે આપણે ભણવાનું છે સૌથી પહેલા વાત કરીશું આપણે તકની તો તક માટે સમજતા પહેલા આપણે એક નાનકડી પ્રવૃત્તિ કરીએ કે જેથી આપણને તક શું છે એ આપણને ખબર પડે એના માટે આપણે એક ગોળ સર્કલમાં બધા બેસી જશું વિદ્યાર્થી મિત્રો આપણે સિક્કો ઉછાળવાની પ્રવૃત્તિ આજે કરવાના છીએ અને સિક્કો ઉછાળતા મળતા નોંધ આપણે ટેબલ ટોપ ઉપર જોતા જશું સિક્કો ઉછાળશું અને જે પરિણામ આપણને મળે તે હું પૂછું એટલે મને કે શું પરિણામ મળ્યું છે બાળકો આપણે જે જોઈ શકીએ છીએ તે સિક્કાની બાજુ એટલે તેલ અને સિક્કાની આ બાજુ એટલે હેડ શરૂઆત કરીએ આપણે જીગરભાઈ થી જીગરભાઈ સિક્કો ઉછાળો શું પરિણામ મળ્યું હેડ હેડ સરસ આપણે ટેબલ ટોપ ઉપર વિશ્વજીતભાઈ તમારો વારો શું પરિણામ મળ્યું હેડ સરસ દીપિકાબેન હવે તમારો વારો શું પરિણામ આવ્યું તેલ હિમાની બેન શું પરિણામ મળ્યું હેડ સરસ રૂપાલી બેન પાછો ઉછાળો પાછો ઉછાળો સરખી રીતે ના ઉછળો સરસ શું પરિણામ મળ્યું ભૂમિકા બેન શું પરિણામ મળ્યું હેડ સરસ હવે પલક બેન નો વારો શું પરિણામ મળ્યું પલક બેન સરસ તો હવે આ બાજુથી શરૂઆત કરીએ શૈલેષભાઈ શું પરિણામ મળ્યું જોવું જોઈએ ટેલ પડ્યું છે સરસ નિકિતા જોવું જોઈએ શું પરિણામ છે તેલ મળ્યું

શું મળ્યું દેખાય છે તમને તેલ મળ્યો છે આપણે કુલ પંદર વખત સિક્કો ઉછાળ્યો છે હજી આપણે બીજા પાંચ વખત સિક્કો ઉછાળશું ફરીથી આપણે જીગરભાઈ આપીએ શું મળ્યું હેડ દીપિકા બેન આપીએ હા પાછો ઉછાળો અહીંયા અહીંયા ઉછાળો શું મળ્યું પરિણામ હેડ રૂપાલી બેન સરસ શું મળ્યું પરિણામ આપો મને સિક્કો શું મળ્યું કિંજલ કિંજલબેન પરિણામ હેડ મળ્યો તો આ રીતે આપણે સિક્કાને ઉછાળવાના વીસ પ્રયત્ન કર્યા અને ટેબલ ટોપ ઉપર આપણે જોઈ શકીએ કે દરેક વખતે જ્યારે આપણે ઉછાળ્યો છે છે ત્યારે આપણને શું પરિણામ મળ્યા એક વખત તે ટેબલ ટોપનું અવલોકન કરીએ સેન્ટર પરના શિક્ષક ભાઈ બહેનો અને વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ વિનંતી કે અવલોકન પત્રક જુએ ટેબલ ટોપને જોઈ અને આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે ટેબલ ટોપ જોઈએ આપણે વીસ વખત સિક્કો ઉછાળવાનો પ્રયત્ન કર્યો તો શું દરેક વખતે આપણે નક્કી કરી શક્યા કે હેડ જ આવશે કે ટેલ જ આવશે કિંજલબેન ના ટેબલ ટોપ પાછો અભ્યાસ કરી અને જોઈએ કે શું દરેક વખતે આપણને હેડ મળ્યો હેડ પછી દરેક વખતે આપણને ટેલ જ મળ્યો છે રૂપાલીબેન ના વધુ એક પ્રશ્ન તમને પૂછું કે શું આમાં આપણે કોઈ પેટર્ન નક્કી કરી શકીએ છીએ કે ભાઈ બે હેડ પછી બે ટેલ પછી પાછા ત્રણ હેડ કે ત્રણ ટેલ એવી કોઈ પણ પેટર્ન તમને આ ટેબલ ટોપ ઉપર આપણે અવલોકન નોંધ્યા છે એમાં દેખાય છે ના તો આવી રીતે આપણે પ્રવૃત્તિ કરી છે તો તેમાં આપણને કાં તો હેડ મળે છે અને કાં તો ટેલ મળે છે પણ કોઈ પણ વખતે આપણે પેટર્ન નક્કી કરી શકતા નથી હેડ મળવું અથવા તો ટેલ મળવું એક તકની વાત છે કે બંનેમાંથી કોઈ એક મળે પણ શું મળશે એ આપણે નક્કી કરી શકતા નથી બાલ આપણે હવે બીજી પ્રવૃત્તિ કરશું પાસો ફેંકવાની પ્રવૃત્તિ વારા ફરતી વારા આપણે પાસો ફેંકશું અને જે નંબર આવશે તે નંબરની આપણે અવલોકન પત્રકમાં નોંધ કરતા જશું જોયો છે ને બધાએ એ પાસો કઈ રમતમાં આપણે આ પાસાનો ઉપયોગ કરીએ છીએ

આ પાસા ઉપર પાસાલા હોય અથવા તો અંકના ચિહ્ન કરેલા છે તો આપણે વારાફરતી અને જે પણ અંક આવશે તેની આપણે અવલોકન પત્રકમાં નોંધ કરશું આપણે શરૂઆત કરીએ વિપુલભાઈ થી વિપુલભાઈ કયો અંક મળ્યો આપણને બે અવલોકન પત્રકમાં આપણે નોંધીએ પાસા પરનો અંક બે આવ્યો છે એટલે આવૃત્તિ ચિહ્નમાં આપણે એક આવૃત્તિ ચિહ્ન મૂકશું હવે રાહુલ ભાઈ વારો કેટલા અંક મળ્યા ચાર આપણને ચાર નો અંક મળ્યો આપણે ચાર ના અંક સામે આવૃત્તિ ચિહ્ન એક દર્શાવીએ હવે કિશનભાઈ એક એક અંક મળ્યો એટલે આપણે એક અંક પાસો છે એની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીએ ઈંદાબેન કેટલા અંક મળ્યા પાંચ તો અવલોકન પત્રક ઉપર આપણે નોંધીએ પાંચ એના ઉપર આવૃત્તિ ચિહ્ન કિંજલ બેન કિંજલબેનને આવ્યા ત્રણ અંક આવૃત્તિ ચિહ્ન નિકિતા બેન છ અંક મળ્યા અવલોકન પત્રક પર નોંધ કરીએ ત્યારબાદ ભૂમિકાબેન કેટલા અંક મળ્યા ચાર અંક મળ્યા તો એક ચિહ્ન હતું અને બીજી વખત ચાર મળ્યા એટલે જીગરભાઈ નો વારો કેટલા અંક મળ્યા જીગરભાઈ ત્રણ અંક અવલોકન પત્રક પર નોંધી વિશ્વજીતભાઈ કેટલા અંક મળ્યા

ચાલો હવે તમારો વારો કેટલા અંક મળ્યા 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 આવૃત્તિ ચિહ્ન કેટલા વાહ જો આપણે જોઈએ કે છ અંક અગાઉ ચાર વખત મળી ચુક્યા છે અને ફરી વખત પાંચમી વખત આપણને છ અંક મળ્યા છે એટલે પાંચમી ચિહ્ન આપણે આ રીતે ત્રાસુ દર્શાવતું ત્રાસુ દર્શાવશું જ્યારે પણ આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પાંચમું આવૃત્તિ ચિહ્ન આપણે આ રીતે દર્શાવી શકીએ સરસ આપી દો મને પાસો તો આપણે વારાફરતી એક એક વખત પાસો ફેંક્યો અને તેમાંથી આપણને મળ્યો તેની આપણે અવલોકન પત્રકમાં નોંધ કરી તમે જ્યારે પાસો ફેંક્યો છે ત્યારે તમે કોઈએ નક્કી કર્યો તો કે મારે આ અંક જોઈએ છે કિંજલબેન કિંજલબેને કઈ નક્કી નતું કર્યું હિમાનીબેન નક્કી નથી કર્યું રૂપાલીબેન ના પલકબેન હા વિપુલભાઈ ના શૈલેષભાઈ ના સરસ તો ઘણી વખત આપણે નક્કી કરીએ છીએ હવે જ્યારે લૂડો કે સાપસીડીની રમત રમતા હોઈએ ત્યારે આપણે આવું નક્કી કરીએ છીએ ક્યારેય નક્કી નથી કરતા આપણે એવું કે મને આટલા અંક મળે રાહુલભાઈ નથી નક્કી કરતા કિંજલબેન કિંજલબેન નક્કી કરે છે કે મારે આટલા અંક જોઈએ છે સરસ હાથ નીચે રાખી દો તો આપણે કિંજલબેન ને જ પ્રશ્ન કરીએ કે તમે દરેક વખતે નક્કી કરો છો કે મારે આટલા અંક જોઈએ છે અને પાસો ફેંકો છો તો શું દરેક વખતે તમને એ અંક મળે છે તમે નક્કી કર્યું કે મારે આટલા અંક ધારો કે ચાર અંક જોઈએ છે અને તમે પાસો ફેંકો તો તમારે જોતું હોય એટલા અંક જ મળે છે હાય મળે અને ના પણ મળે એટલે પાસો ફેંકવાની પ્રવૃત્તિ કરીએ તો કયો અંક મળશે તે આપણને ખબર રહેતી નથી